નમસ્કાર મિત્રો ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર એનું ચેપ્ટર નંબર એક અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એનો આગળનો ભાગ જોઈએ આપણે જેમાં આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત કઈ રીતે કરવામાં આવે કારણ કે કોઈ બી આંકડાકીય માહિતી છે એને જો આપણે આકૃતિ કે આલેખમાં રજૂ કરીએ તો આપણને સમજવામાં બિલકુલ સરળ રહે છે આ જ પ્રશ્ન ધોરણ બારની અંદર પહેલાં ચેપ્ટરમાં આવે છે તો આપણે આ જ પ્રશ્ન ધોરણ બારને અનુસંધાનની અંદર અગિયારમાંમાં ભણીશું તો બારમામાં જે રીતે પ્રશ્ન આપેલો છે જે એની વ્યાખ્યાઓ છે જે એની આકૃતિ છે એ આકૃતિ અને વ્યાખ્યાને આપણે અગિયારમાંમાં જોઈશું કે જેથી કરીને બારમાની અંદર આપણને સરળતાથી એ ખ્યાલ આવી જાય અને સમજી શકીએ તો આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત અહીંયા ત્રણ રીતે દર્શાવવામાં આવેલી છે પહેલી છે સ્તંભ આકૃતિ બીજી પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજી વૃત્તાશ આકૃતિ હવે આપણે પહેલી આકૃતિ જોઈએ કે સ્તંભ આકૃતિ તો સાદી સ્તંભ આકૃતિને આપણે સાદી સ્તંભ આકૃતિ પણ કહી શકીએ તો સાદી સ્તંભ આકૃતિમાં સ્વતંત્ર છલ જે આડી ધરી પર આવશે અને પરતંત્ર ચલ જે ઊભી ધરી પર આવે છે તો અહીંયા બે ધરીઓ છે એક આડી ધરી અને બીજી ઊભી ધરી આડી ધરીને એક્સ ધરી કહેવાય ઊભી ધરીને વાય ધરી કહેવાય છે તો આ બંને ધરીમાં કઈ કઈ વસ્તુ આવશે તો આમાં કોઈ એક આધાર જેવો કે સમય પ્રદેશ અને સ્થળ જે એક્સ દરી પર આવે છે અને કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે છે જે વાય ધરી પર આવે છે આપણે એને આકૃતિ એટલે કે આલેખ દ્વારા જોઈ શકીએ તો કોઈ એક દુકાનમાં દર બે મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ જોઈએ તો અહીંયા દર બે મહિના આપેલા છે જાન્યુઆરી ફેબ્રુઆરી એમાં પાંત્રીસ એકમનું વેચાણ થયું માર્ચ એપ્રિલ સાહીઠ એકમનું વેચાણ થયું મે જૂન પાસઠ એકમનું વેચાણ થયું જૂન જુ જુલાઈ ઓગસ્ટ ચાલીસ એકમનું સપ્ટેમ્બર ઓક્ટોમ્બર પચાસ એકમનું નવેમ્બર ડિસેમ્બરમાં ત્રીસ એકમ આ દરેકના આપણે અહીંયા સ્તંભ બનાવી દીધા છે જેની જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કયા મહિનામાં ચોકલેટના બોક્સનું વેચાણ વધારે થયું કયા મહિનામાં ચોકલેટના બોક્સનું વેચાણ ઘટેલું છે ત્યાર પછી આપણે જોઈએ પાસ પાસેની સ્તંભ આકૃતિ તો આકૃતિમાં કોઈ એક ચલનું એક કરતાં વધારે વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે ચલ એક છે પણ એના વર્ગો વધારે છે દાખલા તરીકે સમયગાળો એક આધાર હોય અને ગરીબી એક ચલ હોય છે પણ ગરીબી એ ચલ છે એના વર્ગો વધારે છે મતલબ કે ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબી આ એક કરતાં વધારે વર્ગ મતલબ બે વર્ગ છે તો આવું હોય ત્યારે પાસ પાસેની આકૃતિ દોરવામાં આવે છે તો પાસ પાસેના આકૃતિની અંદર આપણે અનુસૂચિમાં જોઈએ તો કોઈ એક દુકાનમાં દર બે મહિનામાં વિવિધ માપના ચોકલેટ બોક્સનું વેચાણ કરવામાં આવે છે તો અહીંયા બી બે 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 મહિના આપેલા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર વેચાણના એકમમાં નાના બોક્સનું વેચાણ મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ જે કંઈ આંકડાકીય માહિતી આપેલી છે અહીંયા આપણે આ લેખની અંદર દર્શાવે છે અહીંયા ત્રણ પ્રકારના સ્તંભ થાય છે પહેલો સ્તંભ નાના બોક્સનું જે બ્લેક કરેલો છે બીજો સ્તંભ મધ્યમ બોક્સનું જેની ડિઝાઇન આપેલી છે અને ત્રીજો બોક્સ મોટા બોક્સ ત્રીજું જે સ્તંભ છે એ મોટા બોક્સનું વેચાણ માટેનું છે ત્રણે ત્રણ સ્તંભ જુદા જુદા શેડ દ્વારા દર્શાવવામાં આવેલા છે અને આ સેટનું જે શેડ આપેલું છે એનું અહીંયા આપણે જોઈએ કે બોક્સ દ્વારા લખેલું છે કે આ આ શેડ એ આ બોક્સ માટે આ શેડ એ મધ્યમ બોક્સ માટે અને છેલ્લે મોટા બોક્સ માટે તો આ રીતે તમે આલેખ બનાવી શકો જેના આધારે આપણને ખ્યાલ આવી શકે છે કે ક્યારે કયા મહિનામાં કોનું વેચાણ વધારે થયેલું છે ત્યાર પછી આપણે જોઈએ વૃત્તાશ આકૃતિ વૃત્તાકૃતિની વ્યાખ્યા જોઈએ તો સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેનો ભાગ એક બાબત છે એમ દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે વૃતાંશ એટલે વર્તુળનો અંશ તુલનાત્મક અભ્યાસ માટે આપણે બે આકૃતિ બનાવી શકીએ વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃતાંશ તો વૃતાંશ આકૃતિની અંદર આપણે જોઈએ તો વર્તુળનું જે ક્ષેત્રફળ છે ત્રણસો સાહીઠ હોવું જોઈએ ત્રણસો સાહીઠ અંશ હોવાથી છલનું કુલ મૂલ્ય ત્રણસો સાઠ અંશ દ્વારા દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણના આધારે તેના વૃતાંશ પાડી તેના પેટા મૂલ્યો દર્શાવાય છે જે આપણે આકૃતિમાં જોઈએ તો અહીંયા જુઓ કે વૃતાંશ જ્યારે આપણે દોરવું હોય ત્યારે વૃતાંશ શોધવા માટેનું સૂત્ર અહીંયા આપવામાં આવેલું છે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય અપોન કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો સાહીઠ બારમાની અંદર આવે છે આ અગિયારમામાં નથી આવતું પણ અત્યારથી આપણે શીખ્યા હોય તો આપણને બારમામાં કામ લાગી શકે તો વૃતાંશ બરાબર પેટા મૂલ્ય અપોન કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો સાહીઠ તો અહીંયા આપણે જોઈએ કે એક વિદ્યાર્થી દ્વારા વપરાતા ખર્ચની ટકાવાર અહીંયા આપવામાં આવેલી છે તો વસ્તુમાં જોઈએ તો ચોપડીઓ વીસ ટકા ખર્ચ થાય છે તો આપણે વીસ ટકામાંથી આપણે એનો ખૂણો શોધવો પડે તો વીસ ગુણ્યા ત્રણસો સાઠ ભાગ્યા બરાબર બોતેર અંશનો ખૂણો થશે સ્ટેશનરીમાં પાંચ ટકા ખર્ચ થાય તો પાંચ ગુણ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા સો બરાબર અઢાર અંશનો ખૂણો થાય એ રીતે ફોન કોમ્પ્યુટર અને એ વગેરે પાછળ જે ખર્ચો થાય નાસ્તો કપડો આ કપડાં આ બધા જે ખર્ચાઓ છે એને અહીંયા ખૂણાઓ શોધ્યા છે અને ખૂણાઓની ટોટલ આપણે નીચે કરીએ તો ત્રણસો સાહીઠ અંશનો ખૂણો થવો જોઈએ સરવાળો કરીએ જો એ ના થાય તો કોઈ જગ્યાએ તમારી ગણતરીમાં ભૂલ છે ત્યાર પછી આવું વર્તુળ દોરવું પડે છે આ વર્તુળની અંદર આ રીતે શું કરવામાં આવશે વૃત્તાંશ પાડવામાં આવે જે જે રીતે ખૂણો દોર જે માપ ખૂણાની અંદર આપવામાં આવેલું છે એ પ્રમાણે એ વૃતાંશ પાડી અને આખું વર્તુળ બનાવવામાં આવે છે અને પછી એના જુદા જુદા શેડ આપવામાં આવે છે તમારે જો આ વર્તુળ શીખવું જ હોય તો ધોરણ બારની અંદર ઇકોનોમિક્સ પહેલું ચેપ્ટર મેં યુટ્યુબ ઉપર મૂકેલું હતું એમાં છેલ્લો ભાગ હતો વૃત્તાંશ આકૃતિવાળો એની અંદર મેં જે યુટ્યુબની અંદર પાઠ લીધેલો છે એ પાઠ તમે જોશો તો ત્યાં મેં વૃ વૃત્તા દોરેલું છે અને કઈ રીતે દોરવું એના વિશેની પૂરેપૂરી માહિતી પણ આપેલી છે તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય